નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાઈ બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 15 ભણીએ છીએ અને પેપર નંબર 15 અંતર્ગત આપણે મધ્યકાલીન પ્રશિષ્ટ કૃતિના પેપરમાં સામળ ભટ્ટ દ્વારા રચાયેલી નંદ બત્રીસીનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, આપણે નંદ બત્રીસીના જુદા જુદા મુદ્દાઓનો અભ્યાસ કરી ચૂક્યા છે, જેમ કે એના કથા વસ્તુઓ, એના જે મહત્ત્વના પાત્રો છે નંદ અને વૈરોચન વગેરેની. અહીં આજે આપણે એક મહત્ત્વનો મુદ્દો છે નંદ બત્રીસીનું શીર્ષક, અથવા તો નંદ બત્રીસી શીર્ષકની યથાર્થતા, જે તમને ટૂંક નોંધમાં પૂછાઈ શકે એ પ્રકારનો આ મુદ્દો છે. તો શીર્ષક જે છે એ આમ જુઓ તો કૃતિ પ્રવેશ માટે એક મહત્ત્વનું પરિબળ બની રહે છે, અથવા તો પ્રવેશ માટે એક મહત્ત્વનું તત્વ છે. તો નંદ બત્રીસી જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણે એના કથાવસ્તુ પરથી આપણે એટલું કહી શકીએ છીએ કે નંદને કેન્દ્રમાં રાખીને આ વાર્તા કહેવાય છે, અને એટલા માટે કદાચ આને નંદ બત્રીસી એવું શીર્ષક આપવામાં આવ્યું છે. પણ જ્યારે એના પછીનું ઉત્તરપદ જે છે બત્રીસી, જે સંખ્યા સૂચવે છે, એ એના જે પદો છે અથવા તો જે કેટલીક શીર્ષક આપવાની પરંપરા છે મધ્યકાલીન શીર્ષક પરંપરા, એના પ્રમાણે બરાબર બંધ બેસતું આવતું નથી, ત્યારે આપણે ચોક્કસપણે આ શીર્ષક વિશે વિચારવું રહે. તો અહીં એટલા માટે થઈ અને આ શીર્ષકની ચર્ચા કરવાનો અહીં ઉદ્દેશ્ય છે. તો આપણે એની વ્યવસ્થિત રીતે અહીં વાત કરીશું કે મધ્યકાળમાં જે શીર્ષક આપવાની પરંપરા છે એમાં નંદ બત્રીસીનું શીર્ષક જે છે એ કઈ શક્યતા દ્વારા અહીં અપાયેલું છે. તો સામોળે નંદ બત્રીસી શીર્ષક શા માટે આપ્યું એવો પ્રશ્ન આપણને અહીં થાય. બત્રીસી કે જેને આપણે દ્વાત્રિસિકા શીર્ષકમાં ઉત્તરાર્ધ પદ તરીકે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અનેક કૃતિઓમાં આવી સંખ્યાવાચક સંજ્ઞા આપણને મળે છે, જેમ કે વેતાલ પચીસી, સુડા બોહોતેરી વગેરે, જેમાં ઉત્તરપદ જે છે એ સંખ્યાવાચક છે. એમ અહીં બત્રીસી શીર્ષકમાં ઉત્તરાર્ધ પદ તરીકે હોય એવી કૃતિઓ વિશે વિચારતા નંદ બત્રીસી શીર્ષક જે છે એના વિશે આપણને ત્રણ શક્યતાઓ જે છે એ પ્રાપ્ત થાય, જેમાં પહેલી શક્યતા જે છે કે જેમાં 32 કડીઓ હોય એવી પદરચના, એટલે નંદ બત્રીસીમાં 32 કડીઓ છે એવું આપણે જોવું પડે. એટલે પહેલી શક્યતા શું છે કે જેમાં 32 કડીઓ હોય તેવી જે પદરચના છે એના માટે આ શીર્ષક અપાયું છે. તો અહીં આમ જોઈએ તો એ શક્યતા જે છે ખોટી પડે છે, કારણ કે નંદ બત્રીસીમાં 32 કડીઓ નથી. તો બીજું જે છે કે 32 કડીઓ સિવાય કે જેમાં 32 ખંડો હોય એવી રચનાઓ, પહેલાં 32 કડીઓ પછી 32 ખંડો હોય એવી રચના માટે શીર્ષક અપાય, અને એ ખંડોના આધારે જે છે શીર્ષકમાં ઉત્તરાર્ધ પદ જે છે એ સંખ્યાવાચક હોય એવું મધ્યકાળ અથવા તો મધ્યકાળની જે પરંપરા છે એમાં અનેક કૃતિઓમાં શીર્ષક સંદર્ભે જોવા મળે છે, જેમ કે અંસાવલી, ચારખંડી વગેરે વગેરે. તો એક ત્રીજી શક્યતા છે કે જેમાં 32 વાર્તાઓ હોય તેવી રચનાઓ, જેમ કે સિંહાસન બત્રીસી વગેરે, કે સિંહાસન બત્રીસીમાં 32 વાર્તાઓ છે સિંહાસનને લગતી. એટલે પહેલી શક્યતા શું છે જેમાં 32 કડીઓ હોય, બીજી શક્યતા એ કે જેમાં 32 ખંડો હોય, ત્રીજી શક્યતા એ કે જેમાં 32 વાર્તાઓ હોય. પણ આ ત્રણ વિશે જોતા આપણી આ ત્રણેય શક્યતાઓમાં નંદ બત્રીસી જે છે એ બંધ બેસતી આવતી નથી, એટલે એના કરતાં આ કૃતિ જે છે મધ્યકાલીન શીર્ષક પરંપરા અંતર્ગત એ આમ અપવાદરૂપ છે એવું આપણે પહેલાં કહી શકીએ. એટલે એ તમારા બધાના મનમાં સ્પષ્ટ થઈ જવું જોઈએ. તો હવે આપણે જોઈએ કે નંદ બત્રીસી શીર્ષકમાં પ્રથમ પદ નંદ છે એ કૃતિમાં આવતું રાજાનું પાત્ર છે. આમ પાત્ર નામ સૂચિત કરે છે પૂર્વ પદ જે છે, પણ દ્વિતીય પદ જે છે બત્રીસી એ ઉપરોક્ત આ ત્રણે ત્રણ જે શક્યતાઓ આપણે આગળ વાત કરી એના
એના આધારે ઉત્તર પદ જે છે અહીં પ્રયોજાયું નથી, એટલે એ જે આપણી શક્યતાઓ છે એમાં બરાબર આ ઉત્તર પદ જે છે બંધ બેસતું આવતું નથી. ત્યારબાદ આપણે હવે જોઈએ કે કયા આધારે એને 32 એવું ઉત્તર પદ શીર્ષકમાં પ્રાપ્ત થયું છે. તો આપણે જોયું કે શામળની સમગ્ર નંદ 32 જોયા બાદ ઉપરોક્ત ત્રણેય શક્યતાઓ સાથે એનો સીધે સીધો તાળો આપણને મળતો નથી, એટલે આ ત્રણેય શક્યતાઓ એમાં બંધ બેસતી આવતી નથી, અને એના આધારે આપણે કહી શકીએ કે એ દ્રષ્ટિએ શીર્ષકના કારણે શામળકૃત નંદ 32 જે છે એક અપવાદરૂપ રચના છે. તેમાં માત્ર 32 કડીઓ કે 32 ખંડો કે 32 વાર્તાઓ નથી. પહેલાં આપણે આ સાબિત કરવું પડે, પછી જ આપણે એમાં મૂળ વાત શું છે એના પર આપણે જઈ શકીએ. હવે શામળકૃત નંદ 32ના શીર્ષક વિશે આમ જુઓ તો બહુ ખાસ કોઈ ચર્ચા થયેલી નથી, અને શામળકૃત નંદ 32ના જે સંપાદક છે જેને એની સંશોધિત આવૃત્તિ પ્રગટ કરી છે એમને આ શીર્ષક વિશે અનુમાન કર્યું છે, એનો આધાર આપણે અહીં લઈ શકીએ. તો એના જે સંપાદક છે હીરાલાલ શ્રોફ તથા જગજીવનદાસ મોદીએ એમને આ નંદ 32ના શીર્ષક વિશે આ પ્રમાણે અનુમાન કર્યું છે, ઇન્વર્ટેડ કોમામાં એ મૂકેલું છે કે વાર્તાનો નાયક રાજા નંદ છે અને તેના સંબંધે પ્રધાન પત્નીના સતીત્વ સંબંધી કથા ભાગમાં સોખઠાબાજી રમતી વખતે 20 વખત અને વાવમાંથી પાણી પીતી વખતે એમ 32 વખત સમસ્યા રૂપે વાદ વિવાદ થાય છે, તેથી કવિએ ગ્રંથનું નામ નંદ 32 રાખ્યું હોય એવું લાગે છે. આ બરાબર બીજી વાર રિપીટ કરું છું કે વાર્તાનો નાયક રાજા નંદ છે અને તેના સંબંધે પ્રધાન પત્નીના સતીત્વ સંબંધી કથા ભાગમાં સોગઠા બાજી રમતી વખતે 20 વખત અને વાવમાંથી પાણી પીતી વખતે એમ 32 વખત સમસ્યા રૂપે વાદ વિવાદ થયા છે. એટલે જે સ્પષ્ટતાઓ આપે છે રાજા એમાં જે સમસ્યા રૂપે જે વાદ વિવાદ થાય છે એની સંખ્યા 32 છે, અને એના આધારે કદાચ કવિએ નંદ 32 એવું નામ રાખ્યું હશે એવું અનુમાન હીરાલાલ શ્રોફ જે છે એ કરે છે. હવે હીરાલાલ શ્રોફ તથા જગજીવન દાસ મોદી દ્વારા સંપાદિત નંદ 32માં ઉપર જણાવ્યું છે એ પ્રમાણે કડીની સંખ્યા છે, પણ જેમણે નંદ 32નું શાસ્ત્રીય સંપાદન કર્યું છે એવા ઇન્દિરા મર્ચન્ટ દ્વારા સંપાદિત નંદ 32ને જોતાં ઉપરોક્ત જે અનુમાન જે છે સ્વીકાર્ય બનતું નથી. એટલે એ સંપાદનમાં 32 વખત સમસ્યા રૂપે વાદ વિવાદ થતો નથી, એટલે એની જે સંશોધિત આવૃત્તિ છે એની કડીઓની સંખ્યા જે છે એ 32 કરતાં ઓછી છે, એટલે આ અનુમાન સાથે પણ આપણે જઈ શકીએ નહીં, એટલે અનુમાનમાં સત્યતા આમ જુઓ તો પ્રમાણિત થતી નથી. એટલે હવે આપણે મૂળ વાત ઉપર આવીએ તો શામળકૃત નંદ 32ના શીર્ષક સંદર્ભે મૂંઝવણ દૂર કરવા નંદ 32ની કથા પરંપરા જે છે એના તરફ આપણે જોવું પડે અથવા તો એના તરફ દ્રષ્ટિ કરવી પડે. હવે ઈસવીસનની આરંભની સદીથી નંદ 32ની જે કથા પરંપરા ચાલી આવે છે એમાં સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી તથા રાજસ્થાની ભાષા જે છે એમાં નંદ 32નું કથાનક લઈને અનેક કૃતિઓ જે છે એ આપણને પ્રાપ્ત થાય છે આ જ કથાનકને લઈને. અને એમાં સંસ્કૃતમાં નંદ 32 શીર્ષક હેઠળ આ કથાનક સંબંધિત 32 શ્લોકો મળે છે. મૂળ વાત જે છે એ આ છે કે મૂળ કથા જે છે રાજા નંદની સંસ્કૃતમાં રચાયેલી નંદ 32 એમાં કેટલા શ્લોકો છે? 32. બરાબર, આ વાત તમે બધા જ ધ્યાનમાં રાખજો. વળી મધ્યકાલીન ગુજરાતીમાં રચાયેલી અન્ય સર્જકોની નંદ 32 ઓમાં એ જ 32 શ્લોકો સહેજ ફેરફાર સાથે આપણને પ્રાપ્ત થાય છે. આ પ્રકારની પૂર્વ પરંપરાને જોતાં 32 ખંડો કે 32 વાર્તાઓ પહેલાં હશે એ પ્રકારના અનુમાનને છેદ ઉડી જાય છે. પહેલાં 32 શ્લોક કે કડીઓ હશે એ પરથી એ કથા પરંપરામાં રચાયેલી મોટા ભાગની જે રચનાઓનું નામ જે છે એ નંદ 32 છે. બરાબર, એટલે આ નંદ 32 જે મૂળ
સંસ્કૃત કથા છે એના પરથી જે જેટલી જેટલી નંદબત્રીસી રચાઈ એને આ જ શીર્ષક પ્રાપ્ત થયું છે. એટલે એના સર્જકોએ એ પરંપરાને એ યથાર્થ જાળવી રાખી છે, એનું અનુસરણ કર્યું છે. એટલે શામળે પોતાની કૃતિનું શીર્ષક એ કથા પરંપરાને અનુસરીને જ રાખ્યું જણાય છે. અહીં આ રીતે અનુમાન કરી શકાય કે આ કથા પરંપરામાં આરંભમાં નંદ બત્રીસી કૃતિમાં 32 શ્લોક કથામાં મુખ્ય હશે, એ પરથી એવું શીર્ષક જે છે એ યોજાયું. પછીથી ઉત્તરોત્તર એના થયેલા વિસ્તાર પ્રમાણે એના શ્લોકોની સંખ્યા જે છે એમાં ફેરફારો થયા હશે. એટલે મૂળની કથા નજીવા ફેરફાર સાથે જળવાયેલી રહેવાના કારણે આ કથા પરંપરામાં રચાયેલી કૃતિનું મૂળ નામ જે છે એ જ રહ્યું હોવું જોઈએ. એટલે શ્લોકોમાં શ્લોકોની સંખ્યામાં ફેરફાર થયો, પરંતુ એના શીર્ષકમાં ફેરફાર ન થયો. એટલે આ શીર્ષકની પાછળ આ અનુમાન જે છે એ વધારે સાબિત થાય છે, એ પ્રકારે આપણે જોઈ શકીએ. આ રીતે શામળની નંદ બત્રીસીના શીર્ષક અંગે આ જે ખુલાસો છે અથવા તો અનુમાન જે છે એ આપણને વધારે યોગ્ય લાગે છે અને સત્યની વધારે નિકટનું લાગે છે અથવા તો સત્યની વધારે નજીકનું લાગે છે. એ રીતે મૂળ પ્રમાણે નંદ બત્રીસી શામળ દ્વારા જે એને શીર્ષક પ્રાપ્ત થયું છે એ યોગ્ય છે. એની જે મૂળ પરંપરા છે સંસ્કૃત પ્રમાણેની નંદ બત્રીસીની કથા પરંપરા એના પ્રમાણે એને શીર્ષક પ્રાપ્ત થયું છે. અસ્તુ.